મોઢામાં પાણી આવી જાય એવો એકદમ ઇન્સ્ટન્ટ નવીન સ્ટાર્ટર, જે તમે પહેલાં ક્યારેય ટ્રાય કર્યું છે કે નહીં એ તો મને ખ્યાલ નથી, પણ આ જોતાં જરૂરથી ખાવાનું મન થઈ જશે. આ રીતે સ્ટાર્ટર એકદમ નવીન રીતે, એ પણ મોનેકો બિસ્કિટમાંથી, બાળકો સહિત નાના થી મોટા દરેકને આ રેસીપી ખૂબ જ પસંદ આવશે. તો એ કઈ રીતે બને એ જોઈ લઈએ. આ સ્ટાર્ટર બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં મેશ કરેલા બટેટા 3 નંગ જેટલા લેવાના, ઝીણા સમારેલા કેપ્સિકમ 1 નંગ, 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી અને 1 ઝીણું સમારેલું ટમેટું લેવાનું છે. એમાં આપણે ચીલી ફ્લેક્સ ઓરેગાનો મિક્સ કરી 1 ચમચી જેટલા એડ કરવાના, ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીને મિક્સ કરી લેવાનું છે. આ બધું હાથની મદદથી સરસથી મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ. એકદમ આ બધું મિક્સ થઈ જાય એમાં આપણે છરા પર પાણીની જરૂર નહીં પડે. બટેટાને કારણે સરસથી બાઇન્ડિંગ આવી જશે અને એમાંથી હવે આપણે લુવા બનાવી લઈશું. આવી રીતે મીડિયમ સાઇઝના લુવા બનાવવાના છે, જે આપણા બિસ્કિટના સ્ટફિંગ તરીકે વચ્ચે સરસથી ફિટ બેસી જાય એ રીતે. હવે આપણે આ રીતે લુવા બનાવી અને બધા જ તૈયાર કરી લેવાના છે. બધા લુવા આ રીતે તૈયાર થઈ જાય એટલે હવે હું તમને બતાવી દઉં કે કઈ રીતે મોનેકો બિસ્કિટમાં એને એડ કરી દઈશું. હવે આપણે આ બિસ્કિટને પાછળની તરફથી આ રીતે પ્રેસ કરી અને લુવો એક રાખી દેવાનું, ત્યારબાદ તેની ઉપર બીજું બિસ્કિટ. એકદમ ઇઝી અને આ રીતે સ્ટફિંગ તૈયાર કર્યું હોય તો બાળકો પણ તેની બર્થડે પાર્ટીઝ હોય કે પછી કોઈ પણ નાનું મોટું ફંક્શન હોય એ પણ જાતે જ આ રીતે નાસ્તો બનાવીને ટ્રાય કરી શકે છે. હવે આપણે જે સ્ટફિંગ છે એની ઉપર આ રીતે ચમચીની મદદથી સોસ લગાવી દેવાનો છે. ટોમેટો સોસ મેં અહીં કિસાનનો ટોમેટો સોસ લીધેલો છે. ત્યારબાદ હવે આપણે ઘરની ઝીણી સેવ હોય એ આ રીતે સરસથી રગદોળી લેવાની. સોસના કારણે સેવ સરસથી બધી તરફ લાગી જશે આ રીતે. તો ગેસનો ઉપયોગ કર્યા વગર આ રીતે ફટાફટ ઇન્સ્ટન્ટ નાસ્તો દરેકને ભાવે એ રીતે સરસથી ચટપટો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તેની સાથે તમે ગ્રીન ચટણી અથવા તો ટોમેટો કેચઅપ સર્વ કરી શકો છો. તો હવે આપણે એને એક પ્લેટમાં સર્વ કરી દઈએ. આ રીતે સરસથી એકદમ મસ્ત લુક આપે એવો અને સાથે ઉપરથી આપણે થોડી થોડી એવું ટોમેટો સોસ ચમચીની મદદથી લગાવી દેવાનો છે. એકદમ ઇન્સ્ટન્ટ રેસીપી છે ફ્રેન્ડ્સ. તમને આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, તમને આ કેવી લાગી રેસીપી એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. હવે મળીશું આપણે મારી નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી માણો આ ઇન્સ્ટન્ટ મોનેકો બિસ્કિટમાંથી બનતો નાસ્તો.